नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर वन विभाग बी बबे मार्क वाला क्वेश्चन नंबर 33 चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकता। मित्रों चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकता बे मार्क मा छे। ओके, चुंबकीय क्षेत्र बहु मोस्ट एम्पी क्वेश्चन छे मित्रों, पूछवानी पूरी शक्यता वालों। तो पहली बात કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે ક્યાંથી? જો ચુંબકના N ધ્રુવમાંથી, ક્યાં ધ્રુવમાંથી? ચુંબકના N ધ્રુવમાંથી નીકળી અને કયા ધ્રુવ તરફ જાય છે? S ધ્રુવ તરફ જાય છે। આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પહેલી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના N ધ્રુવમાંથી નીકળી S ધ્રુવ તરફ જાય છે। હવે મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે આ રીતે, અંદરથી નહીં પસાર થતી હોય। હવે માની લ્યો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ એ અંદરથી પસાર થાય, જોજો અંદરથી પસાર થઈ, બહાર એની દિશા કઈ છે? એન થી એસ। તો અંદર એની દિશા કઈ હશે? એસ થી એન। એ જ રીતે જો આ ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે લઈ, બાર એન થી એસ, અંદર એસ થી એન। આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના એન ધ્રુવ માંથી નીકળી એસ ધ્રુવ તરફ જાય છે, જ્યારે ચુંબકની અંદર એની દિશા એસ ધ્રુવ થી, ક્યાં ધ્રુવ તરફ? એન ધ્રુવ તરફ હોય છે। આમ યાદ રાખજો મિત્રો, આ એમપી પ્રશ્ન છે હેતુ લક્ષીમાં। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાર કઈ તરફ? એન થી એસ। અંદર કઈ તરફ? એસ થી એન। બીજો પોઈન્ટ, અહીંયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર હોય છે મિત્રો, અને સરખા અંતરે હોય છે। અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સરખા અંતરે હોય ને પરસ્પર સમાંતર હોય, તો ત્યાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે। આમ જો ચુંબકના જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી? તો કે સમાંતર અને સરખા અંતરે હોય ત્યાં દરેક બિંદુએ શું મિત્રો? ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે। આ બીજી લાક્ષણિકતા થઈ। ત્રીજી લાક્ષણિકતા, જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય, જો તમે ધ્રુવ પ્રદેશ પાસે જુઓ, હાવ નજીક નજીક, હાવ નજીક નજીક છે। જ્યારે તમે આ વિસ્તારમાં જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે અંતર વધતું જાય છે। આમ ચુંબકના જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય? નજીક નજીક હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? પ્રબળ હોય છે। અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? નિર્બળ હોય છે। ઓકે, ચોથી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, મિત્ર ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, અને ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે તમે ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ હોકા યંત્ર મૂકો અને એનો ઉત્તર ધ્રુવ જે દિશામાં કોણાવર્તન પામે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે। અને જો છેલ્લી લાક્ષણિકતા કહો, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપિ એકબીજીને છેદતી નથી। તો તમને બે માર્કની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન, તો પહેલા વહેલા જ ફટાફટ લાક્ષણિકતા બોલી દઉં છું। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના એન ધ્રુવમાંથી નીકળી એસ ધ્રુવ તરફ જાય છે, જ્યારે ચુંબકની અંદર તેની દિશા એસ ધ્રુવથી એન ધ્રુવ તરફની હોય છે।
જ્યાં ચુંબક બીજી લાક્ષણિકતા, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સરખા અંતરે હોય છે ત્યાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. ત્રીજી લાક્ષણિકતા, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની અત્યંત નજીક નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે, અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય છે ત્યાં નિર્બળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકના ધ્રુવ પ્રદેશો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે, એટલે ધ્રુવ પ્રદેશ પાસે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, અને કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ હોકાયંત્ર મૂકો, હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં કોણાવર્તન પામે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ હોય છે. અને છેલ્લે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. તો ખાસ તૈયાર કરજો મિત્રો આ ક્વેશ્ચન, મોસ્ટ એમ્પી. તમારા માટે આભાર.